हेलो विद्यार्थी मित्रों, हूँ छु केतन वाछाणी, हिलकन विद्यालय मोरबी। हवे आपणे आजे सर्वप्रथम धोरण 10 विषय विज्ञान अने पाठ 2 एसी बेज अने क्षार विषय भणशुं। हवे सर्वप्रथम पाठ 2 भण्या पहेला आपणे बोर्डनी पेपर स्टाइल विषे थोड़ी माहिती मेळवी लेशुं के जनरली धोरण 10 मां बोर्डनी परीक्षामां बधा ज विषयनुं 80 ગુણનું પેપર હોય છે અને 20 ગુણ છે તમારા ઇન્ટરનલ માર્કના હોય છે। ધોરણ 10 માં 80 ગુણના પેપરમાં ચાર સેક્શન એટલે કે ચાર વિભાગ પાડવામાં આવે છે। એ ચાર વિભાગમાં પહેલો પ્રથમ વિભાગ હોય છે એ વિભાગ એ। હવે આ વિભાગ એ ની અંદર પહેલા હેતુલક્ષી પ્રશ્ન પૂછવામાં આવે છે। હેતુલક્ષી પ્રશ્નોના જવાબ આપો। हेतुलक्षी प्रश्न ना जवाब आपो ते पहेलो विभाग 16 मार्क नो पूछातो होय छे। केटला मार्क नो? 16। हवे हेतुलक्षी प्रश्न मां एमसीक्यू होय छे 4 मार्क ना, 4 मार्क की खाली जग्या होय छे, 4 मार्क ना खरा खोटा होय छे अने 4 मार्क ना एक बे वाक्य ना होय छे। હવે આ એ વિભાગ પહેલા એટલે કે વિભાગ એ ની વાત હેતુલક્ષી પ્રશ્નના જવાબ આપો એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા એક બે વાક્ય અને આની અંદર એક બે વાક્યમાં કદાચ એકાદું જોડતું પણ હોય શકે। હવે એના પછી વિભાગ બે એટલે કે વિભાગ બી। હવે વિભાગ બી ની અંદર માધ્યમ મુજબ ઉત્તર આપો એટલે કે દરેક પ્રશ્નના જવાબ બે ગુણના હોય છે એટલે આપણે અહીંયા લખશું કે માધ્ય મુજબ ઉત્તર આપો દરેકના બે ગુણ। અને તે વિભાગ છે એ 20 માર્કનો પૂછાય છે। હવે 10 પ્રશ્ન પૂછાય દરેકના બે ગુણ હોય છે અને માધ્ય મુજબ ઉત્તર આપો। હવે આવશે વિભાગ સી। વિભાગ સી ની અંદર 8 પ્રશ્ન પૂછાય છે મુદ્દાસર ઉત્તર લખો। વિભાગ સી ની અંદર વિદ્યાર્થી મિત્રો મુદ્દાસર ઉત્તર આપો દરેકના 3 ગુણ 8 પ્રશ્ન પૂછાય અને એના 24 માર્ક હોય। હવે આવશે વિભાગ ડી। વિભાગ ડી ની અંદર વિસ્તૃત ઉત્તર આપો। વિભાગ ડી માં વિસ્તૃત ઉત્તર આપો દરેકના 4 ગુણ અને 5 પ્રશ્ન પૂછાય અને 5 પ્રશ્ન પૂછાય એટલે 20 માર્ક। હવે આ બોર્ડની પેપર સ્ટાઇલ છે એમાં એ બી સી અને ડી ચાર વિભાગ પૂછાય અને ચારે ચાર વિભાગ અહીંયા 16 20 24 ને 20 એટલે કુલ 80 માર્ક આપવામાં આવે છે। આ રીતની બોર્ડની પેપર સ્ટાઇલ હોય છે અને 20 માર્ક તમારા ઇન્ટરનલ માર્કના હોય છે। હવે આ બોર્ડની પેપર સ્ટાઇલ તમે બધા છે એ બુકમાં લખી લેજો અને હવે આપણે ભણશું પાર્ટ 2 એસી બેઝ અને ક્ષાર। હવે પાર્ટ 2 એસી બેઝ અને ક્ષાર વિશે માહિતી મેળવતા પહેલા હું તમને કહું કે આ પાઠનો ગુણભાર 6 માર્ક છે। આ પાઠનો ગુણભાર 6 માર્કનો છે એટલે કે આ પાઠમાંથી 6 ગુણનું પૂછાય છે કે જેમાં 4 માર્કનો એક પ્રશ્ન અને એક 2 માર્કનો એક પ્રશ્ન એટલે ટોટલ 6 માર્કનો આ પાઠમાંથી પૂછાય છે।
હવે એના પછી હવે આપણે એસિડ બેઝ અને ક્ષાર તો એસિડ બેઝ અને ક્ષાર આ ત્રણે ત્રણ શબ્દથી આપણે પરિચિત છીએ જેમાં એસિડ જે છે એટલે કે એસિડ પદાર્થ છે એ કેવો સ્વભાવ ધરાવે છે તો કે એસિડિક સ્વભાવ ધરાવે છે બેઝ જે છે એ બેઝિક સ્વભાવ ધરાવે છે અને ક્ષાર છે એ તટસ્થ સ્વભાવ ધરાવે છે હવે આપણે ધોરણ 8 અને 9 માં એવું ભણી ગયા છે કે એસિડ છે એસિડિક સ્વભાવ ધરાવે બેઝ છે બેઝિક સ્વભાવ ધરાવે ક્ષાર છે તટસ્થ સ્વભાવ ધરાવે હવે આપણને ખબર હોય કે જનરલી કે એસિડ છે એ સ્વાદે કેવા હોય તો કે એસિડ છે તે સ્વાદે ખાટા હોય છે એટલે કે એસિડ સ્વાદે ખાટા હોય છે બરાબર કે જેમાં લીંબુ છાસ દહીં ટમેટા વગેરે વસ્તુનો સમાવેશ થાય છે બેઝ બેઝ છે એ બેઝિક સ્વભાવ ધરાવે છે અને બેઝ છે એ સ્વાદે કેવા હોય તો કે તુરા હોય છે સ્વાદે તુરા હોય બેઝ અને ક્ષાર છે એ તટસ્થ સ્વભાવ ધરાવે નો એસિડિક હોય નો બેઝિક હોય તટસ્થ હોય અને તે મોટા ભાગે સ્વાદે ખારા હોય કેવા હોય ખારા બરાબર તો એસિડ બેઝ અને ક્ષાર ની આ સામાન્ય માહિતી એના પછી તો કે હવે આપણને ખબર કેમ પડે કે સ્પર્શ કર્યા વગર કે આપણને સ્વાદે તો ખબર પડી જાય કે એસિડ છે એ સ્વાદે ખાટા હોય સ્વાદે તુરા હોય સ્વાદે ખારા હોય બે અલગ ક્ષાર બરાબર હવે આપણે માની લ્યો કે કોઈ એસિડ એવા હોય કે જેનો આપણે સ્વાદ ન ચાખી શકીએ તો સ્પર્શથી ધારો કે નક્કી કરી શકીએ કે એસિડ છે એ સ્પર્શે એસિડ છે એ સ્પર્શે દાહક હોય કેવા હોય દાહક બરાબર એસિડ છે એ સ્પર્શે કેવા હોય દાહક અને બેઝ છે એ સ્પર્શે ચીકણા બેઝ છે એ સ્પર્શ કરવામાં આવે તો કેવા હોય ચીકણા હોય બરાબર ચાલો તો આ એસિડ બેઝ અને ક્ષારની સામાન્ય વાત કરી પછી તમને એવો તફાવત પણ પૂછાઈ શકે કે એસિડ બેઝ અને ક્ષારની સામાન્ય ગુણધર્મ લખો તો આ એના સામાન્ય ગુણધર્મ થયા બરાબર અથવા તો એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન પણ અહીંયા પૂછાઈ શકે કે એસિડ અને બેઝના એસિડ અને બેઝના ભૌતિક ગુણધર્મો લખો ભૌતિક ગુણધર્મો લખો અથવા તો એસિડ અને બેઝનો એસિડ અને બેઝનો તફાવત આવા પ્રશ્ન અહીંયા પૂછાઈ શકે તો હવે વિદ્યાર્થી મિત્રો એસિડ અને બેઝના ભૌતિક ગુણધર્મો લખો તો એમાં આપણે લખી શકીએ કે એસિડના ભૌતિક ગુણધર્મમાં એસિડ છે એ સ્વાદે એસિડ છે એસિડિક સ્વભાવ ધરાવે છે સ્વાદે ખાટા હોય છે અને સ્પર્શે દાહક હોય છે હવે બેઝના ભૌતિક ગુણધર્મમાં કે બેઝ છે એ બેઝિક સ્વભાવના હોય છે સ્વાદે તુરા હોય છે અને સ્પર્શે ચીકણા હોય છે બરોબર હવે તટસ્થ સ્વભાવ અને ક્ષારના ગુણધર્મો પૂછા હોય તો ક્ષાર છે એ તટસ્થ સ્વભાવના હોય છે અને સ્વાદે મોટા ભાગે ખારા હોય છે હવે એસિડ અને બેઝના ભૌતિક ગુણધર્મો આપો અથવા તો એસિડ અને બેઝનો તફાવત આપો તો પણ તમે આ લખી શકો છો તો હવે તમારે બાકી બુકમાં પહેલો પ્રશ્ન થયો કે એસિડ અને બેઝના ભૌતિક ગુણધર્મો લખો અથવા તો એસિડ અને બેઝનો તફાવત સમજાવો તો તમારે એનો જવાબ આ રીતે લખવાનો છે જો તફાવત સ્વરૂપે લખો તો આપણી જે બે ભાગ પાડવાના અને અહીંયા લખવાનું આપણે એસિડ અને અહીંયા આપણે લખી શકી બેઝ બરોબર વિદ્યાર્થી મિત્રો તો આ થયો આપણો પહેલો પ્રશ્ન હવે એના પછી
હવે એસિડ અને બેઝ ઈ આપણને ખબર કેવી રીતે પડે કે આ એસિડ છે કે બેઝ હવે કોઈ પણ દ્રાવણ અથવા તો કોઈ પણ પદાર્થ આપણે આપ્યો અને આપણને એમ કહે કે આ તમે દ્યો કે આ એસિડ છે કે બેઝ હવે આપણે એનો સ્વાદ ચાખી તો આપણને ખબર પડે કે એસિડ સ્વાદે ખાટા આવે સ્પર્શ કરી તો ઈ સ્પર્શે દાહ આપે પણ જો વિદ્યાર્થી મિત્રો કે એસિડ એક જલદ વસ્તુ છે એટલે કે દાહક એટલે આપણે એનો સ્વાદ પણ ન ચાખી શકી અને એને સ્પર્શ પણ ન કરી શકતા હોય એવો હોય એસિડ પદાર્થ તો આપણે કૃત્રિમ પદ્ધતિ દ્વારા એસિડ અને બેઝની પરખ કરી શકીએ તો એસિડ અને બેઝની પરખ કરવા માટે આપણે આવશે લિટમસ પત્ર અથવા તો આવશે લિટમસ પેપર તો હવે લિટમસ પેપરની મદદથી આપણે એસિડ અને બેઝની પરખ કરી શકીએ એટલે કે ચકાસણી કરી શકીએ હવે એસિડની ચકાસણી કરવી હોય તો લિટમસ પત્ર બે પ્રકારના હોય એક તો આવશે લાલ અને બીજું લિટમસ પત્ર આવશે ભૂરું લાલ અને ભૂરું બે પ્રકારના લિટમસ પત્ર હોય એ લિટમસ પેપરની મદદથી આપણે એસિડ અને બેઝની ચકાસણી કરી શકીએ તો હવે એસિડની ચકાસણી કરવી હોય તો આપણે કોઈ પણ પાત્ર કોઈ પણ પાત્રની અંદર આપણે એસિડનું દ્રાવણ ભરશું અને એમાં વારાફરતી એક વખત લાલ લિટમસ પત્ર ડુબાડશું અને બીજી વખત ભૂરું લિટમસ પત્ર ડુબાડશું તો જ્યારે આ એસિડના દ્રાવણમાં લાલ કે ભૂરું લિટમસ પત્ર ડુબાડવામાં આવે ત્યારે કોઈ પણ એક લિટમસ પત્રનો રંગ પરિવર્તન થશે તો એસિડ છે એની અંદર લાલ લિટમસ પત્ર ડુબાડવામાં આવશે તો એના ઉપર કોઈ અસર થશે નહીં જ્યારે એસિડની અંદર ભૂરું લિટમસ પત્ર ડુબાડવામાં આવશે ત્યારે ભૂરું લિટમસ પત્ર છે એ કેવા રંગનું થશે લાલ રંગનું એટલે કે એસિડ છે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે બરોબર અને લાલ લિટમસ પત્ર ઉપર અસર કરતું નથી હવે બેઝ તો જે રીતે આપણે એસિડનું દ્રાવણમાં ભર્યું એ જ રીતે આપણે બેઝનું દ્રાવણ ભરવાનું કોઈ પણ એક પાત્રમાં અને બંને લિટમસ પત્રને વારાફરતી બેઝના દ્રાવણમાં ડૂબાડવા હવે બેઝના દ્રાવણમાં લાલ લિટમસ પત્ર અને ભૂરા લિટમસ પત્રને આપણે વારાફરતી અંદર ડૂબાડશું ત્યારે લાલ લિટમસ પત્ર છે એ કેવું બનશે તો કે ભૂરું એટલે કે બેઝ પદાર્થ છે એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તો આ વિદ્યાર્થી મિત્રો તમે એસિડ અને બેઝના ભૌતિક ગુણધર્મમાં અથવા તો એના તફાવતમાં આ મુદ્દો લખી શકો જે મેં તમને આગળ હમણાં પ્રશ્ન કીધો તો હવે આને આપણે યાદ રાખવું તો આપણે આને યાદ રાખવા માટે કે બે એવી રીતે લખી શકી કે એક ભૂલ લાભ બે આ સૂત્રની મદદથી આપણે યાદ રાખી શકીએ કે એક ભૂલ એટલે કે એસિડ પદાર્થ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે બરાબર એસિડ પદાર્થ છે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે બીજું વાત કે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તેને બેઝ કહેવાય એ રીતે યાદ રાખી શકી અથવા તો ભૂલાએ એટલે કે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તે પદાર્થને એસિડ કહેવાય અને બીજું સૂત્ર લાભુબે એટલે કે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તે પદાર્થને બેઝ કહેવામાં આવે છે તો આની મદદથી અથવા તો આ સૂત્રની મદદથી તમે આ યાદ રાખી શકો છો કે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તે પદાર્થને એસિડ કહેવાય લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તે પદાર્થને બેઝ કહેવાય હવે માની લો કે આપણી પાસે લિટમસ પત્ર ન હોય ત્યારે શું કરવું તો કે જ્યારે આપણી પાસે લિટમસ પત્ર ન હોય ત્યારે આપણે બીજા કુદરતી પદાર્થોની મદદથી પણ આપણે એસિડ અને બેઝની કસોટી કરી શકીએ હવે એના પછી
કે માની લ્યો કે એક છે હળદર, તો કે હળદર એક પ્રકારનું સૂચક છે કે જે એસિડ અને બેઝની કસોટી કરી શકી આપણે, તો કે માની લ્યો કે જ્યારે કોઈ કપડા ઉપર એટલે કે કપડાની સપાટી ઉપર હળદર ધોરાણી હોય, અથવા તો હળદર ધરાવતું કોઈ દ્રાવણ એટલે કે કઢી કઢી આપણા કપડા ઉપર જ્યારે ધોરાણી હોય, ત્યારે આપણે જ્યારે એના ઉપર સાબુ લગાવી ત્યારે એનો રંગ કેવો થશે, તો કે આછો ગુલાબી રંગ, એટલે સોરી કે લાલાશ પડતો કથાય રંગ થશે. હવે લાલાશ પડતો કથાય રંગ ક્યારે થશે, તો કે જ્યારે આપણે કપડા ઉપર હળદર વાળું દ્રાવણ ઢોળાવવું હોય, ત્યારે કપડાને કપડા ઉપર જ્યારે સાબુ લગાડવામાં આવે ત્યારે એનો રંગ લાલાશ પડતો કથાય રંગ થાય છે. બરાબર, તો હળદર છે એ એક પ્રકારનું સૂચક છે કે જેનો ઉપયોગ કરી અને આપણે એસિડ અને બેઝની કસોટી કરી શકીએ. હવે એમાં તો હવે આપણે કપડાની સપાટી ઉપર જ્યારે સાબુ લગાડી ત્યારે એનો રંગ થાય લાલાશ પડતો કથાય, એટલે કે એનો મતલબ એવો કે સાબુ છે એ કેવો પદાર્થ છે, તો કે બેઝ. તો આ રીતે આપણે કહી શકીએ કે સાબુ છે એ બેઝિક સ્વભાવ ધરાવે છે. ચાલો હવે એના પછી હવે બીજા બે સૂચક છે, કૃત્રિમ સૂચક. સૂચક એટલે જેને કહેવાય ઇન્ડિકેટર. એક આવશે મિથાઇલ ઓરેન્જ, અને બીજો આવશે ફિનોલ ફેનિલ. આ બે પ્રકારના સૂચક છે જેને કૃત્રિમ સૂચક કહેવામાં આવે છે, એને કહેવાય ઇન્ડિકેટર. મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ ફેનિલના દ્રાવણ વડે આપણે એસિડ અને બેઝની કસોટી કરી શકીએ. કે મિથાઇલ ઓરેન્જ છે E અને ફિનોલ ફેનિલ, આ બે જે છે પદાર્થો, તેને જ્યારે એસિડ અને બેઝમાં વારાફરતી નાખવામાં આવે ત્યારે એસિડ અને બેઝનો રંગ પરિવર્તન થાય. હવે જ્યારે ફિનોલ ફેનિલનું દ્રાવણ એસિડમાં ઉમેરવામાં આવે, એટલે કે એસિડ ભરેલા પાત્રમાં જ્યારે ફિનોલ ફેનિલ દ્રાવણ, ફિનોલ ફેનિલ સૂચક છે, એને ઉમેરવામાં આવે ત્યારે એનો રંગ પરિવર્તન થશે નહીં, એટલે કે દ્રાવણ રંગવિહીન થશે, રંગ વગર. અને જ્યારે ફિનોલ ફેનિલને બેઝિક દ્રાવણમાં ઉમેરવામાં આવશે, એટલે કે બેઝ પદાર્થની અંદર ફિનોલ ફેનિલને ઉમેરવામાં આવશે, ત્યારે એનો રંગ આછો ગુલાબી થશે. કેવો થશે? આછો ગુલાબી. તો આવું તમને વિદ્યાર્થી મિત્રો એમસીક્યુમાં પૂછાય કે ફિનોલ ફેનિલને એટલે કે ફિનોલ ફેનિલ સૂચકના 2-3 ટીપા બેઝમાં ઉમેરવામાં આવે તો એનો રંગ કેવો થાય, તો કે આછો.